ઉભા થઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં વધારો નોંધાયો, ગત વર્ષ કરતા ઉત્પાદન વધવાની શક્યતા। રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સાથે શિયાળો બેસી ગયો છે। ખેડૂતોએ કરેલ શિયાળુ પાકોના વાવેતરને માટે માફક વાતાવરણ મળતા ઉત્પાદન વધવાની પણ આશા વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના ખેડૂતોએ થયેલા સારા વરસાદને પગલે ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે। સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ શિયાળુ પાક જેવા કે ઘઉં અને બટાટાના વાવેતરમાં વધારો જોવા મળ્યો। સમયસર સિંચાઈ માટે પાણી મળી રહેતા ચોમાસામાં વરસેલા સારા વરસાદ અને માફક વાતાવરણથી પંથકના ખેડૂતો ખુશહાલ છે। સાબરકાંઠા જિલ્લામાં થયેલા વાવેતરના આંકડા પર નજર કરીએ તો ચાલુ વર્ષે 10-12 હજાર હેક્ટરમાં વાવેતર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઘઉંનું વાવેતર ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 9 હજાર હેક્ટર વધ્યું છે। જિલ્લામાં ગત વર્ષે 68,492 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું, જેની સરખામણીએ ચાલુ વર્ષે વધીને 78,189 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે। જિલ્લામાં બટાટાના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે, જેમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 2,000 હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે। શિયાળુ પાકનું વાવેતર વધતા ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ ચાલુ વર્ષે ઉત્પાદનમાં પણ વધારો નોંધાવાની આશા વ્યક્ત કરી છે।